એમાં જે તમારો ચેપ્ટર નંબર છે 9 માહિતીનું નિયમન એના વિશે આપણે વાત કરીએ છીએ. આજે આપણે શું કરવાનું છે કે ગ્રાફ પેપર જે હોય એટલે કે આલેખ પેપર એની અંદર આપણે આલેખ કેવી રીતના દોરવાનો છે તો કે તમારો જે સ્વાધ્યાય છે 9.4 એનો પહેલો દાખલો બીજો ત્રીજો ચોથો એ બધામાં તમારે શું કરવાનું છે તો કે આલેખ બુકમાં જે નામે દોરવાના છે તો એક આલેખ છે એની આપણે બોર્ડ ઉપર દોરીએ છીએ બીજા આલેખ છે એ બધા તમારે શું કરવાના છે તો કે આની જે તમારે જે ગ્રાફ બુક આપેલી છે એની અંદર શું કરવાના છે ડ્રોપ કરવાના છે. હવે જે આલેખ બુક હોય એની અંદર આપણે જે આલેખ પેપર છે એની અંદર કેવી રીતના ડ્રોપ કરવાનું છે એને તમને શીખવેલું છે એટલે અહીંયા તમારે શું કરવાનું છે કે સૌ પ્રથમ જો તમારે શું કરી નાખવાનું આ પ્રમાણે તમારું રહેશે જે તમારી ગ્રાફ બુક છે એની અંદર અહીંયા આપણે શું લખીએ છીએ તો કે 0 અહીંયા શું આવશે તો કે x અક્ષ અહીંયા શું આવે તો કે y અક્ષ અને અહીંયા શું આવે તો કે x અક્ષ. અહીંયા આપણે જે છે વર્ષ છે અહીંયા દર્શાવવાના જે પહેલી માહિતી હોય એ અહીંયા નીચે દર્શાવવાની હશે એટલે કે વર્ષ આપણે અહીંયા દર્શાવશું. પછી આ તૈયાર કરેલ સાયકલની સંખ્યા છે અહીંયા દર્શાવશું તો કે અહીંયા સાયકલની સંખ્યા અહીંયા આપણે દર્શાવશું. પેલા વર્ષ આપણે લખી નાખીએ તો કે જો તમારો જે આલેખ બુક હોય એની અંદર તમારે એક બોક્સ હોય એ છોડી અને પછી બીજું બોક્સ હોય ત્યાં લખવાનું 1998 પછી પાછું એક બોક્સ છોડી દેવાનું પછી બીજું અહીંયા લખવાનું 2000 1999 પછી એક બોક્સ છોડી પછી પાછું આ લખવાનું રહેશે એના પછી પાછું એક બોક્સ છોડી અને લખવાનું પછી એક બોક્સ છોડી અને પાછું આ લખવાનું 2002 આપણું જે વર્ષ હોય એ. હવે આપણે અહીંયા જોવાનું 300 600 900 1100 1200 એ માહિતી ડાયરોગ અહીંયા ન લખાય આપણે શું લેશું 100 100 નો ગેપ દેવાનો. જો તમે 50 50 નો લેશો તો બહુ તમારો આલેખ શું થઈ જાય લાંબો થઈ જાય એટલે આપણે શું લેવાનું તો કે 100 100 નો આપણે ગેપ લઈએ 100 200 300 400 500 600 700 800 900 1000 1100 2000 આપણે અહીંયા 1200 સુધીની માહિતી જોઈ છે તો અહીંયા સુધી આપણે શું કરીએ દર્શાવીએ. હવે જો 1998 માં કેટલી સાયકલનું ઉત્પાદન અથવા સંખ્યા છે તો કે 300 સંખ્યા છે તો આપણે 1998 છે ત્યાંથી કંઈ તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો રહેશે તો અહીંયા 300 સુધી તમારે શું દર્શાવી નાખવાની આ રીતના તમારે દોરવાનું રહેશે. આપણે 300 સંખ્યા 1998 માં 300 સંખ્યા સાયકલનું શું કરે છે તો કે ઉત્પાદન કરે છે. હવે 1999 માં જો કેટલી સાયકલનું ઉત્પાદન કરે છે 600 તો આપણે 1999 માં 600 સુધી જ્યાં જાય ત્યાં સુધી તમારે સ્કેલ શું લેવી જોઈએ આ પ્રમાણે તમારે માપ રાખવાનું. પછી 2000 માં જો 2000 માં કેટલી સાયકલનું ઉત્પાદન કરે છે 900 સાયકલનું ઉત્પાદન કરે છે તો આપણે 2000 માં 900 સાયકલ છે ત્યાં સુધી શું કરવાનું તમારે સ્કેલનો ઉપયોગ કરી અને આ રીતના તમારે જોવાનું રહેશે. હવે જો 2001 માં એ કેટલી સાયકલનું ઉત્પાદન કરે છે તો કે 1100 સાયકલ છે. 2002 માં શું કરે છે તો કે 1100 સાયકલ. y અક્ષ ઉપર
સંખ્યા શું દર્શાવે છે તો કે સંખ્યા થશે કોલની સંખ્યા વિદ્યાર્થી